પંચમહાલ કાલોલ તાલુકાના ખેડૂતો સુરણની ખેતી તરફ વળ્યા છે। કાલોલ તાલુકામાં ખેડૂતો જંગલી ભૂંડ અને નીલગાયની રંજાળથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસા અને શિયાળા દરમિયાન કરવામાં આવતી પરંપરાગત ખેતી પદ્ધતિ લાવી રહ્યા છે। જંગલી પશુઓથી પાકને થતા નુકસાન સામે હવે ખેડૂતોએ સુરણની ખેતીનો વિકલ્પ શોધી કાઢ્યો છે। ખેડૂતો એક વીઘા જમીનમાં 50 મણ સુરણનું વાવેતર કર્યું છે। 300 થી 400 મણ સુરણનું ઉત્પાદન મળી રહ્યું છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે। પશુઓની રંજાડ જેમ કે નીલગાય ભૂંડ રોજ આવા જે બધા પશુઓથી રંજાડથી બચી શકાય અને એનું 50 મણનું વાવેતર કરવાથી આપણને લગભગ 250 થી 300 મણનો ઉતારો મળે છે જીકે તો એવું સારી ખેતી થઈ શકે એનો અને ભાવ પણ અત્યારે ગયા વર્ષે સારો એવો મળ્યો હતો। ભાવ 1000 થી 800 રૂપિયાનો ભાવ મળ્યો। મકાઈ બાજરી ઘઉં આવો કોઈ પાકો કરીએ તો એના અંદર પશુઓ નીલગાય ભૂંડ આવવાનો ત્રાસ હોય છે તો ઘણું બધું બગાડ કરતા હોય છે અને સાચવવા માટે ઘણી તકલીફ પડતી હોય છે જેના કારણે આ જમીનમાં થાય ને એટલે સારું સાચવણી થઈ શકે એના માટે। વીઘામાં 50 મણ રોપણ થાય છે ને એનું ઉત્પાદન થાય 200 થી 250 મણનું ઉત્પાદન થાય છે। 200 થી 250 300 મણ થાય આમ સારું હોય તો 300 મણ થાય ને અત્યારે વેચવા જવું હોય તો અમારે બરોડા જઈએ છે। બરોડામાં ભાવ આ વર્ષે સારો હતો અને ગોધરામાં હોય છે પણ ગોધરામાં શું ભાવ ઓછો રહેશે અને માલ બી ઓછો નીકળે અને બરોડા બધો માલ નીકળી જાય છે। મારી માગણી એવું છે કે બરોડામાં ગોધરામાં બધો માલ જાય તો સારામાં સારું રહે ને નજીક પડે અમને। વીઘામાં 50 મણ રોપણ થાય છે ને એનું ઉત્પાદન થાય 200 થી 250 મણનું ઉત્પાદન થાય છે। 200 થી 250 300 મણ થાય આમ સારું હોય તો 300 મણ થાય ને અત્યારે વેચવા જવું હોય તો અમારે બરોડા જઈએ છે। બરોડામાં ભાવ આ વર્ષે સારો હતો અને ગોધરામાં હોય છે પણ ગોધરામાં શું ભાવ ઓછો રહેશે અને માલ બી ઓછો નીકળે અને બરોડા બધો માલ નીકળી જાય છે। મારી માગણી એવું છે કે બરોડામાં ગોધરામાં બધો માલ જાય તો સારામાં સારું રહે ને નજીક પડે અમને।